होळी અને ધૂળેટીનું આધ્યાત્મિક મહત્વ શું છે, એટલે કે ભાઈ એવું શું કરીએ હોળીના દિવસે જેથી સંબંધોમાં બનતી થતી હોળી આપણે અટકાવી શકાય, તો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે। નમસ્કાર મિત્રો, હું છું કૃણાલ અને તમારું સ્વાગત છે અદ્ભુત યાત્રા અનંતામાં। સૌપ્રથમ હું તમને બધાને અનંતના પરિવાર તરફથી હોળીની હાર્દિક શુભકામના પાઠવું છું। હોળી અને ધૂળેટી છે એ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। ધૂળેટી એટલે કે રંગોત્સવ, શ્રી કૃષ્ણના સમયકાળથી જ રંગોત્સવનું મહત્વ ખૂબ જ હતું, તેમજ શ્રી કૃષ્ણે રંગોત્સવનું જેટલું આધ્યાત્મિક વર્ણન કર્યું છે તેટલું અશક્ય ઘટના છે કોઈ પણ યુગ પુરુષ માટે કે કરી શકે। હવે વાત કરીએ કે ભાઈ હોળી જે છે એક સંકલ્પ શક્તિનું અદ્ભુત પ્રમાણ છે, જ્યારે પ્રહલાદ છે તે સહન શક્તિનું અદ્ભુત પ્રમાણ છે। બંનેના મિલનથી જે પ્રભુતત્વ રૂપી જ્ઞાન જન્મે છે તેને આધ્યાત્મિક રીતે હોળીનું અદ્ભુત મહત્વ બની જાય છે। આપણે બધાને શાસ્ત્રો રીતે વાર્તાની ખબર જ છે, તેમાં આપણે નથી પડતા, પરંતુ જેનું આધ્યાત્મિક મહત્વ છે તે ઘટના પાછળ તેને આપણે આજે જાણવી છે। જ્યારે આપણે હોળીમાં શ્રીફળ હોમીએ છીએ ત્યારે એક અદ્ભુત ઘટનાને ધ્યાનમાં રાખીને તે વિધિ બનાવવામાં આવી છે કે જ્યારે તમે શ્રીફળ હોમો છો ત્યારે તમે એક સંકલ્પ શક્તિ લ્યો છો, સાથે એક સહન શક્તિ રૂપી એક વચન લ્યો છો। કયું વચન લ્યો છો? કે હું મારી અંદરના રાગ, મારી અંદરના દ્વેષ, મારી અંદરનો અહંકાર, મારી અંદરની તમામ નકારાત્મક વાતો હું પવિત્ર અગ્નિમાં હોમું છું, અને તે સાથે પ્રહલાદ રૂપી જે ભક્તિમય સહન શક્તિ છે, જે ભક્તિમય પ્રેમનો રસ છે, તેને ગ્રહણ કરવા માટે હું તમને આજીજી કરું છું। આ અદ્ભુત શ્રીફળ હોમવા પાછળની ઘટનાનું મહત્વ છે। પરંતુ આપણે તો શું કરીએ છીએ, આપણે જઈએ છીએ, ધ્યાન કાંઈક હોય છે, ઘટના કાંઈક કરીને વહી આવીએ છીએ, પરિણામે શું થાય છે, સંબંધોમાં હોળી જન્મી જાય છે। એટલે કે આપણે આધ્યાત્મિક રીતે કરી ચિંતન નથી કરતા, પરંતુ આપણે એને વિધિ તરીકે લઈ લઈએ છીએ, અને જ્યારે કોઈ પણ વસ્તુને તમે ફક્ત કામ કરવાના હેતુથી કરો છો ત્યારે તે ફળ ના આપી શકે, એ તમારા માટે એક ફક્ત એક્શન બની જાય, બસ એમાં બીજું કશું નથી। કર્મકાંડ કરવા, પૂજા કરવા, એ બધા માટે અમુક માટે એક્શન જ છે, પણ જો તમે ત્યાં ધ્યાન ઉમેરો છો, ધ્યાન એટલે આંખ બંધ કરીને શ્વાસોચ્છ્વાસ ઉપર ધ્યાન કરવું નહીં, જ્યાં તમે સહજાગ રીતે કોઈ પણ ઘટના જુઓ છો તો તમને ખબર પડશે કે આ વિધિ, આ ઘટના કાંઈક આધ્યાત્મિક વિજ્ઞાનને લઈને તેની પાછળ હેતુ છે તે બાબતે ધ્યાનમાં રાખવામાં આવી છે। તેવી જ રીતે હોળીનું અદ્ભુત મહત્વ મેં તમને સમજાવ્યું કે ભાઈ તે સંકલ્પ શક્તિ અને સહન શક્તિ જે તમારામાં છે તેને જાગૃત કરવા માટે અદ્ભુત ઘટના છે, અને તે પછી જ રંગોત્સવ આવે છે, એટલે કે ભાઈ ધૂળેટી। તે શું સૂચવે છે? તો તે એ સૂચવે છે કે તમે જે તમારા અંદરના વિકારો હોવા છે તેમાંથી તમને જે બીજા પવિત્ર વિકારો, જે પવિત્ર સંબંધોની લાગણીઓ પ્રેમરૂપી તમને જે મળી છે તે ક્યારેય રૂંઝાય નહીં, ક્યારેય ભૂસાય નહીં, તે માટે તેની ઉપર પ્રેમનો રંગ ચડાવી દો। એટલે કે શ્રી કૃષ્ણના મતે રંગોત્સવ એટલે શરીરને રંગવું નહીં, પરંતુ આત્માને પ્રેમના વર્ણથી એટલું રંગી દેવું, નીલી રૂપી એટલું રંગી દેવું, નીલ રંગથી એટલું ભરપૂર કરી દેવું કે એનામાં ક્યારેય અવિશ્વાસ, અજ્ઞાન કે અંધકારનો જન્મ જ ના થાય। તમે જોજો જેટલા આપણા ગુલાલના રંગો છે, ગમે એટલા બીજા કલરોત્સવમાં રંગોત્સવ વપરાતા હશે, તે વધારે પડતા પંચી કલર હશે, એટલે કે આમ આંખોને ગમતા કલર હશે, સુકા, એટલે કે એ તમારા આત્માના કલરો છે, તમારા પ્રકૃતિમાં જે તમારા પંચતત્વો રહેલા છે તેના નેચરલ કલરો છે। શ્રી કૃષ્ણે ખૂબ જ રહસ્યમય રીતે, ખૂબ જ વૈજ્ઞાનિક રીતે, આધ્યાત્મિક રીતે આ ઉત્સવનું મહત્વ વર્ણવેલું છે કે તમે જ્યારે રંગોત્સવમાં સંપૂર્ણ ખોવાઓ છો ત્યારે તમે તમારા ફિઝિકલ બોડીને બિયોન્ડ મોલેક્યુલ બોડીમાં જતા રહ્યો છો, અને તમારે અમુક સેકન્ડો માટે તમે તમારા દુઃખ, રાગ, દ્વેષ, સંબંધોમાં જેટલી પણ ખૂબીઓ છે તેને ભૂલીને તમે અનંત આનંદ, પરમ આનંદમાં ખોવાઈ જાઓ છો। આ મહત્વ છે અદ્ભુત, એટલે કે તમારા સગા સંબંધીઓમાં, મિત્ર વર્ગમાં કાંઈક કાંઈક અંશે જો નાના નાના ખૂણા ખાંચરા રહી ગયા છે ભૂલુંના, અજ્ઞાનના, અંધકારના, તો તેને આ હોળીમાં હોમી દો। કાલે તમે જ્યારે હોળી દર્શન કરવા જશો ત્યારે એક સંકલ્પ લ્યો કે જે નાના અજ્ઞાનો છે, જે નાના અંધકારો છે, કેમ કે નાના અંધકાર અને અજ્ઞાન જ ભવિષ્યમાં મોટી ખૂબ પડાવે છે પરિવારોમાં, તો તે અમે તમામ હોમી દઈએ છીએ, જે ભૂલ થઈ છે તે અમે હોમી દઈએ છીએ, અને પવિત્ર વિશ્વાસરૂપી અજ્ઞાનરૂપી જે અંધકાર છે તે દૂર થઈને જ્ઞાનરૂપી પ્રકાશ અમારામાં પ્રવર્શે, સાથે જ બીજી સવારે રંગોત્સવમાં અમે પ્રેમનો રંગ બધાને લગાડી શકીએ આત્મીય રૂપી, તે સંકલ્પ તમે આજે બધા અનંતના પરિવાર તરફથી લ્યો, સાથે જ તમારા અંદર મનમાં જે પણ રૂઢિચુસ્ત તેમજ કોઈના પ્રત્યે ભાવ વિકાર જાણતા અજાણતા જન્મી ગયા છે તો તેને કાલે જ પવિત્ર
હોળીની અગ્નિમાં હોમી દેજો, જેથી ભવિષ્યમાં કોઈ પણ આવી પ્રકારની તમારે ઉણપ ના સર્જે અને શ્રીકૃષ્ણનો અદ્ભુત પ્રેમરૂપી જ્ઞાન સતત તમારી ઉપર વરસતું રહે તે ભાવના સાથે હું વિડીયો અહીં વિરામ આપું છું. આ વિડીયો કેવો લાગ્યો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને આવી અદ્ભુત યાત્રામાં પ્રથમવાર જ મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી અમે જેવા આવા અદ્ભુત વિડીયો મૂકીએ છીએ તેની નોટિફિકેશન તમને તાત્કાલિક મળી જાય અને તમને એક વેલ્યુએબલ ટાઈમમાં તમે એક વેલ્યુએબલ નોલેજ લઈ શકો, જેથી તમારા જીવનમાં એક ઉચ્ચતર પ્રમાણરૂપી પરિવર્તન આવી શકે. અસ્તુ.